ઘડિયા સંબંધિત કેટલાક રસપ્રદ તથ્ય. આજે આપણે જાણીશું ઘડિયાથી બનેલા કેટલાક રસપ્રદ તથ્યો વિશે. રેયાંશ અને વંદના શાળાના બગીચામાં બેઠા છે અને ઘડિયા વિશે એકબીજા સાથે વાત કરી રહ્યા છે. કાલે મેં ઇન્ટરનેટ થી ઘડિયા સંબંધિત કેટલીક રસપ્રદ વાતો જાણી. રસપ્રદ વાતો મને પણ જણાવ ને રેયાંશ. સારું, જણાવું છું. સૌથી પહેલા તને નવના ઘડિયા વિશે રસપ્રદ વાત જણાવું છું. સારું, જણાવ. જો આ છે નવનો ઘડિયો. આ ઘડિયાની બીજી સંખ્યા છે 18. જો આપણે 18 ના બંને અંક 1 અને 8 નો સરવાળો કરીએ તો જવાબ આવશે 9. બસ આ જ રીતે નવના ઘડિયાની કોઈ પણ સંખ્યાના અંકનો સરવાળો કરીએ તો જવાબ 9 જ આવશે. સાચું? મને તો વિશ્વાસ જ નથી થતો. હું જાતે કરીને જોઉં છું. નવના ઘડિયાની ત્રીજી સંખ્યા છે 27. આના બંને અંક 2 અને 7 નો સરવાળો કરતા જવાબ આવશે 9. ચોથી સંખ્યા 36 ના બંને અંક 3 અને 6 નો સરવાળો કરતા પણ જવાબ આવશે 9. પાંચમી સંખ્યા છે 45. તેના બંને અંક 4 અને 5 નો સરવાળો કરતા પણ જવાબ આવશે 9. છઠ્ઠી સંખ્યા 54 છે અને તેમાં અંક છે 5 અને 4, જેનો સરવાળો કરવાથી જવાબ આવશે 9. હવે હું નવના ઘડિયાની સાતમી સંખ્યા 63 ના બંને અંક 6 અને 3 નો સરવાળો કરીને જોઉં છું. જવાબ આવ્યો 9. અરે વાહ, આ તો રસપ્રદ છે. નવના ઘડિયાની બધી સંખ્યાઓના અંકોનો સરવાળો કરવાથી જવાબ 9 જ આવે છે. શું કોઈ બીજા ઘડિયા વિશે આવું જ કોઈ રસપ્રદ તથ્ય ખબર છે તને? હા, જો આ છે 1 થી લઈને 10 સુધીના ઘડિયા. જો આમાં સંખ્યાઓની લાઈનને ડાબી બાજુથી જમણી બાજુ વાંચીએ તો આ એક અલગ ઘડિયો બતાવે છે. જેમ કે પહેલી લાઈનમાં આપણને 1 નો ઘડિયો મળે છે અને બીજી લાઈનમાં 2 નો ઘડિયો છે અને ત્રીજી લાઈનમાં 3 નો ઘડિયો છે. આમ જ કોઈ પણ લાઈનને ડાબી બાજુથી જમણી બાજુ વાંચી લો તો તે એક ઘડિયો બનાવે છે અને ઉપરથી નીચે તરફ આ લાઈનોને વાંચી તો પણ આવા જ ઘડિયા જોવા મળે છે. અરે હા, આ તો કમાલની પેટર્ન છે. જેમ કે પહેલી ડાબી બાજુથી જમણી બાજુની લાઈનમાં 1 નો ઘડિયો છે અને પહેલી ઉપરથી નીચેની લાઈનમાં પણ 1 નો ઘડિયો છે. તેમજ સાતમી ડાબીથી જમણી બાજુની લાઈનમાં 7 નો ઘડિયો છે અને સાતની ઉપરથી નીચેની લાઈનમાં પણ 7 નો ઘડિયો છે. આ રીતે તો ઘડિયામાં બીજી પણ ઘણી રસપ્રદ પેટર્ન હોતી હશે. શું તને બીજી પેટર્ન વિશે ખબર છે? મને તો બીજી કોઈ પેટર્ન વિશે નથી ખબર. ચાલ ને મેડમ ને પૂછીએ. સારું, ચાલ. તો આજે આપણે શીખ્યા કે ઘડિયામાં આપણને કેટલી રસપ્રદ પેટર્ન મળે છે.